મંદિરના કારણે મોરબીમાં દસ ઓગસ્ટથી સેરામિક ઇન્ડસ્ટ્રીઝે એક મહિનો સ્વૈચ્છિક શટડાઉન કર્યું છે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન પણ બંધ થયું છે તો જેની સીધી અસર મોરબીના પ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગ પર પણ પડી છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન બંધ થતાં ઘડિયાળનું ડિસ્પેચિંગ સદંતર બંધ થયું છે મહત્વનું છે કે ઘડિયાળ ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો માહોલ છે ત્યારે હાલ તહેવારોના કારણે માંડ ગાડી પાટા પર આવી હતી ત્યારે ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી તૈયાર માલ બહાર મોકલવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે મહત્વનું છે કે સામાન્ય રીતે ઘડિયાળના નાના ઉત્પાદકો નાની ક્વોન્ટિટીમાં માલ ડિસ્પેચ કરતા હોય છે જેથી આ સમગ્ર દેશમાં સપ્લાય થતા સિરામિક ઉત્પાદનો સાથે ઘડિયાળ પણ મોકલવામાં આવે છે પરંતુ હાલ સિરામિક ઉદ્યોગ બંધ હોવાથી ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ પણ કફોડી બની છે સિરેમિક ઇન્ડસ્ટ્રી જે સ્વૈચ્છિક અત્યારે બંધ છે એક મહિનો રાખ્યું છે એના હિસાબે ટ્રાન્સપોર્ટેશન અત્યારે બંધ છે ટ્રાન્સપોર્ટની અંદર અત્યારે અમારે એવું છે કે સિરેમિક ઉદ્યોગ જયારે છેલ્લા પંદર વર્ષથી આટલી હરણફાળ ભરી તો અમને એનો લાભ એ મળ્યો હતો કે એ લોકોને ટ્રાન્સપોર્ટની સિરેમિકની અંદર વ્યવસ્થા એવી છે કે એ લોકોને વજન વધારે હોય અને જગ્યા ઓછી રોકે અમારામાં વજન ઓછું હોય જગ્યા જાજી રોકે એટલે બેના કોમ્બિનેશનથી નીચે ટાઇલ્સ ભરાય ઉપર અમારા ઘડિયાળના કાર્ટૂન જાય હવે છેલ્લા જયારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ છે અત્યારે અમારું અત્યારે ટોટલ ડિસ્પેઝિંગ અટકી ગયું છે અમારામાં લગભગ સાહીઠ ટકા યુનિટ એવા છે જે લોકો ભાડાની જગ્યામાં કામ કરે છે જગ્યા એની પાસે ઓછી હોય એટલે કાચા માલ તૈયાર માલનો સ્ટોક ડે બાય ડે વધવા માંડ્યો છે અત્યારે અમારા લગભગ સાઈઠ થી સિત્તેર ટકા મેન્યુફેક્ચરરોએ બુધ ગુરુ રજા અથવા તો શનિ રજા અઠવાડિયાની ત્રણ રજા ફરજિયાત અત્યારે રાખવી પડે છે એટલે અત્યારે જે કાંઈ સિરેમિક ઉદ્યોગ બંધ છે એની અસર અમને જબર આવી છે